नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने कोरोना संकट नी वच्चे केंद्र सरकार थी लईने राज्य सरकार द्वारा जे अनेक योजनाओ लागू करवामां आवी तेमां आत्मनिर्भर गुजरात योजना पण लागू करवामां आवी, जेमां जे 1 लाख रुपया सुधीनी जे लोन आपवानी वात हती अने एमां बी महत्वनी वात ए हती के ते सहकारी कोऑपरेटिव बेंकोमांथी आपवामां आवशे। घणी एवी पण वातो सामे आवी हती कि घणा बधा डॉक्यूमेंट्स आपवा पड़े छे, लोको निराश थई गया छे, लोकोने लोनो नथी मळी रही अने क्यारे मळशे, एवुं निराशाजनक वातावरण पण ऊभुं थयुं हतुं। परंतु आजे एक सारा समाचार पण आव्या छे, केम कि जो आपणे कोई सारुं करवानी इच्छा राखता होय तो सारुं थई पण शके छे। श्री छत्रपति महाराज शिवाजी कोऑपरेटिव जे बेंक छे तेना चेरमेन आपणी साथे छे गौरव पवड़े, अने તેમને તો એવા લોકોને લોન આપવાની વાત પણ કરી દીધી છે, અને જે એક તરફ એવી વાત હતી કે લોકોને લોન નથી મળી રહી, ત્યારે અમને તો દાવો કર્યો છે કે આટલા લોકોને અમે લોન આપી રહ્યા છે, તે જ વિષય પર વાત કરીશું। ગૌરવભાઈ, સૌથી પહેલાં તો તમને શુભકામના, અને જે સરકારની યોજના હતી આવા સમયમાં આવી છે જ્યારે લોકો આર્થિક સંકટમાં છે, તેવા સમયમાં જે આ 1 લાખ રૂપિયાની જે લોન હતી, આ લોનમાં ઘણા વિવાદો થઈ ગયા હતા કે ડોક્યુમેન્ટ્સ બહુ છે, તો તમે કેવી રીતે આનાથી બહાર આવ્યા? આ લોનની જ્યારે શરૂઆતની જાહેરાત સરકારે કરી કે આત્મનિર્ભર, તો ઘણા બધા કન્ક્લુઝન હતા, લોકોના ઘણા પ્રશ્નો હતા, બેંકોને પોતાને ઘણા પ્રશ્નો હતા, કારણ કે એનામાં શરતો મૂકેલી કે ભાઈ ગુમસ્તા લેવું, એના કોઈક રજીસ્ટ્રેશનો લેવા, અને ઘણી બધી શરતો મૂકેલી, તો તેવા સંજોગોમાં અમને ધિરાણ કરવું એટલું અઘરું હતું કે જે અશક્ય હતું, એટલે તો એની રજૂઆતો અમે ઉપર કરીને, રજૂઆતો બાદ એનો નિવેડો આવ્યો કે ભાઈ તમને સર્વસત્તા આપવામાં આવે છે। એટલે ટૂંકીને ટચ વસ્તુ એવી છે કે આજે તમને કહી દો કે કોઈ ફ્રૂટના લારીવાળો કે શાકવાળો હોય, કા કોઈ કેટરિંગનું કરતું હોય, કે કોઈ તમને કહી દઉં કે પેપર વિતરક હોય, તો રિટર્ન કે બધું એની પાસે ના હોય, તો સંસ્થાએ પોતાને એવી સત્તા થોડી સરકારે એમને આપી કે ભાઈ તમે તમારા નિર્ણય લઈ શકો છો। તો તે મળવાથી અમને એક રાહત એવી થઈ ગઈ કે અમને અમારા નિર્ણયોને અમારા પોતાના પેટા નિયમો બનાવીને અમે એને માર્ગદર્શિકા કરીને સભાસદ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, જેનામાં અમારા ત્યાં જે લોકો ટિફિનવાળા ભાઈઓ હતા કે જેમના ધણી રોજ એટલે કે બ્રાહ્મણ હતા અને કર્મકાંડી હતા, તો હવે એમનું બી બંધ, ટિફિનનું બંધ, તો હવે એમની પાસે રિટર્ન કે એવું બધું ઘણું અઘરું હતું। વ્યક્તિ સારા છે કે પેડ કરવાના જ છે, તો એમના માટે શું કરવું? પેપર વિતરક ભાઈઓ છે, એમના માટે શું કરવું? એ બધામાં સરકારે જે છૂટછાટ આપીને અમે અમારા પોતાના નિયમો કર્યા, અને એ નિયમોને આધીન રહીને લોકોને આપવાના, મેક્ઝિમમ આપવાના અમે લોકોએ ચાલુ કરી છે, અને એનો લાભ બી ઘણા લોકો લઈ રહ્યા છે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા લોકોનું ડોક્યુમેન્ટ્સ ક્લિયર થઈ ગયું છે, કેટલા લોકોને તમે આપી રહ્યા છો આ યોજનાનો લાભ? અમારા લોકોએ ટાર્ગેટ 37 લાખ રૂપિયાની ઉપરનું કરેલું છે કે એટલા રૂપિયા તો અમે ચોક્કસ આપવાના જ છે, અને અત્યારની તારીખે હું માનું ત્યાં સુધી 25 લોકો તો લઈ લીધી, જેમને કે ઘરમાં બેસીને લેડીઝો સાડીનો વ્યવસાય કરતા હતા, કોઈ બ્યુટી પાર્લરનું કરતો હતો, એવા તમામે તમામને અમે ડિસબર્સમેન્ટ કરી દીધું છે। અને એમને ખાસકારો એવો થયો છે કે જે એમની આર્થિક પરિસ્થિતિમાં જે ઘણી તકલીફોમાં હતા, એનામાંથી એ લોકોને એક બહુ મોટો રાહત, એટલે કે એક ઓક્સિજન મળી ગયો, અને એ લોકો સંતોષકારક છે, સરકારે આ કર્યું છે, ઘણું સારું કર્યું છે, અને સરકારના પગલામાં એમને જે છૂટછાટ કરી એ ઘણી સારી કરી। જો એ લોકો હટપર હોત કે આ બધા ડોક્યુમેન્ટ્સ રિલેટેડ કર્યું હોત, તો આ સામાન્ય લોકો સુધી આપણે ના પહોંચી શક્યા હોત। અમે નારિયેલ પાણીવાળા લોકોને બી અમે લોનો આપી છે, એટલે સરકારે આ ચેન્જીસ કર્યા છે, અને છેલ્લા એવું કીધું કે ભાઈ આ કોઓપરેટિવ બેંક પોતે અમુક નિયમો નક્કી કરે, એ એમનું એક સારું પગલું છે। પણ ગૌરવભાઈ, એવું લાગે છે કે અત્યાર સુધીમાં જે પણ કોઈ યોજના આવતી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટની બેંકો તરફથી આવતી હતી, ફર્સ્ટ ટાઈમ એવું આવ્યું કે કોઓપરેટિવ બેંકોને રાઇટ્સ આપવામાં આવે, તો આ લોકો સુધી, જરૂરતમંદ સુધી પહોંચવાનો સારો રસ્તો હતો? બહુ સાચી વસ્તુ કહી દઉં તો કોઓપરેટિવ બેંક, સહકારી મંડળ એટલે કોને? આજે તમે કોઈ બેંક રિલેટેડ વાત કરો ને, તો સહકારી મંડળ એટલે સર્વસામાન્ય વ્યક્તિની, વાસણ ઘસવાવાળા, રોજિંદારી ફૂલમાં અહીં કામ કરીને, એ લોકોની બેંક એટલે કોઓપરેટિવ બેંક। એ લોકો એનાથી ઉપર ના જાય, કારણ કે એ લોકોને બીજી મોટી બેંકમાં જાય એટલે 10,000 મિનિમમ ચાર્જીસ, આ ચાર્જીસ છે, અને એ લોકો એનામાં સેટ ના થાય, એટલે આમ સામાન્ય લોકોની સંસ્થા કહેવાય, કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એટલે સામાન્ય લોકોની બેંક। અને સરકારે પહેલી વાર આવું કંઈક કર્યું છે કે સામાન્ય લોકો સુધી પહોંચવા માટેનું યોગ્ય માર્ગદર્શન એમને કર્યું, અને કોઓપરેટિવની જે પસંદગી કરી છે એ ઘણી સારી કરી છે, કારણ કે કોઓપરેટિવમાં સામાન્ય લોકોનો જ આર્થિક વ્યવહાર વધારે હોય છે। તો હાલમાં દુઃખદ વાત મને ભાઈ એવી છે કે દરેક કોઓપરેટિવ પોતાની નૈતિક જવાબદારી સમજીને જો આ કામ કરશે,
તો સામાન્યમાં સામાન્ય લોકોને ઘણી મદદ થશે, કારણ કે લોકોની બીજી બેંકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ વ્યાજદર આપણું. તો આજે અમારા પોતાની જેવી બેંકોની જે થાપણો બીજી બેંકમાં મૂકીએ છીએ અમે નેશનલાઇઝમાં, તો આજે ત્યાં 5.5 વ્યાજ થયું છે. તો આ યોજનામાં તમને 8% છે, 6% ગવર્મેન્ટ આપે છે, 2% સભાસદ આપશે, એટલે 8% અને 2% તમને કન્ટીજન્સી ચાર્જીસ ઓફિસ એક્સપેન્સ મળે છે. તો 8% તમે તમારા સભાસદને આત્મનિર્ભર કરો તો ઘણી સારી વાત છે. ને આજે 5% નેશનલાઇઝમાં FD મૂકવા કરતાં જો સભાસદને 8%થી ધિરાણ થતું હોય અને અડચણમાંથી બહાર આવે ને તો એના જેવી સારું કાર્ય કોઈ ના કહેવાય. પણ વડોદરાની દરેક કોઓપરેટિવ આના પર આગવું પગલું લેવું જોઈએ. તો ગૌરંગભાઈ આટલું ઇઝી છે, તમે જેવું આટલું ઇઝી સમજાયું કે બેંકને પણ લાભ છે અને કસ્ટમરને પણ લાભ છે, તો કેમ કોઓપરેટિવ બેંકો ગભરાય છે? કોઓપરેટિવ બેંકોની માનસિકતા કે એના જે હોદ્દેદાર છે, જે બેસેલા છે, એમને પોતા પર વિશ્વાસ હોવો જરૂરી છે કે ભાઈ હું આપું છું એ ધિરાણ વસૂલી થશે. આપતા વખતે આપણે દલા દલવાડીની કે પેલું કહે ને કે બોડી બામનીનું ખેતર ન સમજીને જો ધિરાણ કરીએ અને નિષ્ઠાથી તમે લોકોને વિશ્વાસ જેના ઉપર છે એને આપશો તો એ આત્મનિર્ભર જ્યારે પગભર ઊભો રહેશે ને તો એ 100% તમારી લોન પેડઅપ કરે જ છે. અને કોઓપરેટિવ સેક્ટરમાં આજ દિન સુધી છે કે સંસ્થાઓ કઈ ડૂબી કે જે સંસ્થાના વ્યવસ્થાપકોએ ખોટા કામો કરે છે. બાકી આજ દિન સુધી વિશ્વાસમાં કેટલી બધી સંસ્થાઓ છે વડોદરામાં કે જે ચાલી રહી છે, પણ વ્યવસ્થાપક મંડળ આ કામ નથી કરતું ને એ તો આજે ખરેખરમાં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ બી બહુ ગંભીરતાથી નોંધ લે છે અને એમને આ કરાવવું જોઈએ. અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ચાવાલો છે એવા ઘણા લોકોને ઊભા કરવાની. તો આજે તમને હકીકત કહી દઉં તો સાહુકારોના દિવસ આવતા હોય એવું મને દેખાય છે, કારણ કે લોકો એવા ટાઈમમાં લોકડાઉનમાં કોઈની પાસેથી 8-10% રૂપિયા લીધા. મારા પાસે જે લોકોએ લોનો પેડઅપ કરી બહાર લોકો પાસેથી લઈને જે લીધી, એ ભાઈએ મને એવું કીધું કે હું 10% લીધેલી. આજે મનોજભાઈ એક વસ્તુ એ કહું કે 1,00,000 રૂપિયા 10% ગણો એટલે 10,000 રૂપિયા વ્યાજ થયો. તો એ માણસ 10,000 નકડું વ્યાજ ભરશે તો કમાશે શું? આજે 2% વર્ષે 2%, તો આ વધુમાં વધુ લોકો સુધી જાય તો લોકો દેવામાંથી બી બહાર આવશે ને પગભર થશે તો પૈસા ભરવાનો જ છે. પણ તમને વિશ્વાસ જતાવવાની ખૂબ જરૂર છે એમને. પણ ગૌરવભાઈ આ એક વસ્તુ જો આપણે બેઠા જ છે તો બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો અત્યારે આ બધા ચર્ચા પણ ખૂબ ચાલી રહ્યા છે કે જે લોકોના EMI આવ્યા હતા આ દરમિયાન એ લોકોના ચેકો પણ બાઉન્સ થયા છે તો એ લોકો પણ નહીં ભરી શકે, એમના બી બહુ તકલીફ છે. તો એવામાં કોઓપરેટિવ બેંકો શું વિચારી રહી છે, શું પ્લાન છે એમના? જો બીજી કોઈ કોઓપરેટિવનું તો મને બહુ જાણકારી હું રાખી નથી, પણ હું મારી પોતાની કોઓપરેટિવ શિવાજી સહકારી મંડળ વિશે એટલું કહી શકું કે હું મારા કોઈ બી સભાસદને એવું નથી કીધું કે તમે આઈને બેંકમાં નોંધણી કરાવો કે તમે માહિતી આપો કે ફીડબેક આપશો તો જ તમારા હપ્તા બાકી. મેં ઓલરેડી માર્ચથી જે લોકોના બાકી છે એમના જૂન એન્ડ સુધી એટલે જુલાઈથી તમને EMI ભરવાના એ રીતનાનું પ્રોવિઝન કરીને દરેકને કોઈ બી જાતના ચેક ન નાખતાનો પ્રોસેસ કરતા દરેક સંસ્થાએ પોતાની જાગૃતતા બતાવવી પડે. આજે આપણી સાવકારી પેઢી સમજીને કે આપણે વ્યાજનો ધંધો કરતા હોઈએ એ ધંધો ન વિચારીને સભાસદનું જો હિત વિચારે દરેક સંસ્થા. હું તો નેશનલાઇઝ બેંકોને કહું છું, ઘણા બધાને આજે અમારે ત્યાં લોકો આવે છે લોનો લે છે, આજે હાઉસિંગ લોન લે છે, તમે પૂછ્યું શાની માટે લો તો કે બહાર અમારી પર્સનલ લોન બજાજ ફાઇનાન્સમાં ચાલતી હતી એ બધી ક્લોઝ કરી તો કે એ લોકોએ ચેક નાખ્યા તો 1,000 રૂપિયા પેનલ્ટીને આ બધું લગાડ્યું છે. તો આ બાબતે કેવું છે કે દરેક બેંકે પોતાની નૈતિકતા સમજવી છે કે આ મહામારી કોઈ એકદમ જ આવેલી છે, કોઈએ બનાવેલી નથી. તો આવા સંજોગોમાં દરેક જણે પોતે એટલું સમજવું જોઈએ કે પોતે જ ડાયરેક્ટ કે ભાઈ તમારો હપ્તો નહીં આવ્યો ઇટ્સ મીન કે તમારી અમને ફાઇનાન્શિયલી પરિસ્થિતિ નથી, તો તમને 4 મહિના મોનિટરિંગ પીરિયડમાં નાખી દેવા જોઈએ અને જેના કપાતા હોય તો એના તમે લઈ લો. પણ આ કેવું છે કે સર્ક્યુલર મારું માનવું છે કે સરકારે બી આ પાડવું જોઈતું હતું કે ભાઈ કમ્પલસરી કે આજે તમે કે મેં જાણતા હોઈએ તો દરેક જણ મોબાઈલમાં એક્ટિવ નથી હોતા કે મેલ કરી દે ને બધું જ કરી જાણે. ખેડૂતો હોય છે, સામાન્ય લારીવાળા લોકો લોન લીધે તો એમને બધા પરફેક્ટ ખબર ન હોય. અને હવે એમના ચેક હવે તમને કહું કે જ્યારે લોકડાઉન પૂરું થશે અને કોર્ટો ચાલુ થશે તો 138ના કેસ ઘણા બધા ઊભા થશે, તો એ 138ના કેસ કરીને બી કંઈ રિકવરી તો તરત તમારી થવાની નથી. તો તમે તમારા સભાસદને ખરાબ સમય ઊભા રહીને સાચવશો તો એ સારા દિવસ આવશે તો તમને ચોક્કસ રિફંડ કરવાના છે. સાહેબ હવે આપણે આત્મનિર્ભર ગુજરાત પર આવી જઈએ તો આત્મનિર્ભર ગુજરાતમાં તમે જે લોકોને આપ્યા છે તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય જેને આ માટે જવાનું હોય તેના માટે શું એને જરૂર છે અત્યારે? આત્મનિર્ભરની લોન સરકારે જાહેર કરી છે, એનામાં એવું કીધું છે કે જે સંસ્થા પોતે નોમિનલ સભાસદ એના કોઈ બી ચાર્જિસ લેવો નહીં, એમને સંસ્થા પર અધિકાર આપેલા કે ભાઈ તમે નોમિનલને આપી શકો છો, તમને કોઈ એનો ફરજિયાત સભાસદ હોય એ સંસ્થાનો પોતાનો નૈતિક છે કે સભાસદને આપીએ કે નોમિનલને આપીએ.
પણ જાહેર જે મોટી મોટી સંસ્થાઓ છે આજે વડોદરામાં, એ લોકો પાસે મોટું ભંડોળ છે, એ લોકોએ નોમિનલ સભાસદને આપી શકે ને તમને પ્રાયોરિટી બેઝ પર તમને જ્યારે પોર્ટલ પર ચડાવવાનું હોય છે ત્યારે તમારા પોતાના આધારકાર્ડ, જામીનદારનું આધારકાર્ડ લિંકઅપ કરીને ચડાવવાનું હોય છે. અહીંયા રજીસ્ટર થાય એટલે પછી તમે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના, કે તમારી પાસે જો આવકનો દાખલો હોય તો આવકનો દાખલો, સોગંદનામું જાહેર કરો કે ભાઈ હું ફળની લારી ચલાવું છું, ને એને તમે તમારા સંસ્થા તરફથી તમારા પ્રતિનિધિને મૂકીને એની તપાસ કરાવવી જોઈએ કે ભાઈ આની લારી છે કે ખાલી ખાલી કે છે, અને જો લારી છે તો એવા વ્યક્તિને વેરીફાઈ કરીને લોન આપવી જોઈએ. એટલે આ સામાન્ય વ્યક્તિને બહુ ઇઝી છે, પણ જેને નથી આપવી બેંકોને તો એ લોકો તમારી પાસે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ લાંબા મૂકી દે છે કે આટલું જોઈશે. હવે ઘરમાં બેસીને જો લેડીઝ સાડી વેચતી હોય વિધવા ભાઈ દઈ તો તમે એની પાસે શું માગશો? તો આપણે જગ્યા પર જઈએ, આજુબાજુના વિસ્તારના લોકોને પૂછીએ કે ભાઈ આ બેન હાચું કેટલા ટાઈમથી વેચે છે, કે ભાઈ આ બ્યુટી પાર્લર ચલાવે તો કેટલા ટાઈમથી ચલાવે છે, કે ભાઈ ટિફિન ચલાવે તો કેટલા. આજુબાજુ આપણે પોતે જવું, બીજું આપણા સભાસદ હોય તો આપણાને એની માહિતી બી હોય, અને નથી તો એવા લોકોને આપણે કરીને ખાતરી કરીને કરવી જોઈએ. પણ આ શું છે કે જે લોકોને આપી નથી એ લોકો તમને એવું કહે કે ભાઈ ગુમાસ્તા જોઈશે, તમારું રજીસ્ટ્રેશન નોંધણી જોઈશે, તમારા આ લેટર પેડ જોઈશે. એ વસ્તુઓ જે થાય છે, જે લોકોને હકીકત એક જ છે કે ભાઈ તમારે સોગંદનામા પર બી તમને લોન મળી શકે છે. પણ ગૌરવભાઈ, તમે આ બધું જાણો છો, તમે જેમ કીધું કે સેંકડોની સંખ્યામાં કોઓપરેટિવ બેંકો છે, તો તમામ લોકો સરકારનું કોઈ નિયંત્રણ ક્યારે આવે કે સરકાર જ કોઈ એવું નોટિફિકેશન જાહેર કરે કે બધાએ આટલું કરવાનું છે? એક બધાની કોમન ગાઈડલાઈન કેમ નથી બની જતી? આનામાં કમ્પલસરી એની માટે નથી કે આ પૈસા સરકારમાંથી નથી આવવાના. એટલે આજે હું તમને 30 લાખ કે 40 લાખ કે 50 લાખનું ધિરાણ કરીશ તો એ ગ્રાન્ટ કે સરકાર મને નથી આપવાની, સરકાર મને વ્યાજ આપવા બંધાયેલી છે, રૂપિયા આપવા બંધાયેલી નથી. એટલે જે સંસ્થાના જે પૈસા છે એ લોકો એમના પ્રમાણેનું એ ધિરાણ કરે. પણ હું માનું છું આપના માધ્યમથી, ને આજે હું વડોદરાના દરેક કોઓપરેટિવ સેક્ટરના લોકોને નમ્ર વિનંતી કરું છું કે દરેક જણ એવરેજ 5-25 લોકોને આલશો તો 100-100% વડોદરામાં ઘણા લોકોને આર્થિક લાભ થશે, અને વ્યાજ કે સુસાઇડ કે જે લોકો વડોદરા છોડીને ભાગે એવી પરિસ્થિતિ નહીં આવે. ખાલી જાગૃતતાની જરૂર છે, અને આજે જે રીતે VNA આ કોન્સેપ્ટ લીધો છે તો સામાન્ય વ્યક્તિએ બી આની નોંધ લેવી કે તમે જે દૈનિક બેંકમાં વ્યવહાર રાખો છો, જે કોઓપરેટિવ બેંકમાં તમે વ્યવહાર રાખો છો, ત્યાં જઈને તમે તમારી માંગણી કરો, એ લોકો એમની મર્યાદામાં રહીને ચોક્કસ આપશે એવી હું આજે આશા વ્યક્ત કરું છું. જે રીતે મનોજભાઈએ કીધું કે આ બાબતે સરકારે ગાઈડલાઈન કરવી જોઈએ, સરકારે ગાઈડલાઈન આપી છે પણ મર્યાદા નક્કી કરવાનું કોઓપરેટિવના હાથમાં, બેંકોના હાથમાં છે. તો વ્યવસ્થાપક મંડળના વડોદરા શહેરની જેટલી સહકારી મંડળ છે એમને વિનંતી કરું કે એવરેજ 10-10, 15-20-20 જણને બી એક એક મંડળી આવશે ને તો એ વડોદરામાં ઘણા લોકો વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળશે મનોજભાઈ. પણ ગૌરવભાઈ, આ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો તમામ લોકોને હાઈ ફાઈ બેંકોમાં જવું છે, એની એસીની હવા લેવી છે, અને કોઓપરેટિવ બેંકોને એક એવી લોકો નજરથી જોવે છે કે અમારા પૈસા ડૂબી જશે. તો આજે એ જ લોકો જ કામ આવી રહ્યા છે, કેમ કે એ લોકો વ્યક્તિને સમજે છે, કોર્પોરેટ બેંકો એમને સમજે નહીં વ્યક્તિને. તો કેવી રીતે માણસમાં ચેન્જીસ આવે? મનોજભાઈ, એક સાદી ભાષામાં વાત કરું તો તમે કે મેં સ્કૂલમાં જતા હતા ને તો આપણા ઘરમાં સાયકલ બી નહોતી, કાં ચાલતા જઈએ કાં તો સ્કૂલ વેન બાંધે એટલે રિક્ષા બાંધેલું એનામાં જતા હતા. આજે તમારા ને અમારા છોકરાઓ પોતે પોતાનું વાહન લઈને જતા સ્કૂલે થયા છે, અપડેશન આવ્યું છે. કોઓપરેટિવ સેક્ટરને પોતાને અપડેશનમાં લાવવું હોય તો એમને પોતાને મહેનત કરવી પડે, મહેનત કરીને સંસ્થાના હિતના પ્રશ્નો અને હિતનું વિચારવું જોઈએ. સંસ્થાના હિતની જોડે જો તમે સભાસદનું હિત કરો તો 100-100% તમે રાઇઝિંગમાં આવો. આજે હું તમને કહું તો કદાચ અમારે કોઈ દિવસ છત્રપતિ શિવાજી બેંકમાં આવો, ટોટલી બેંક સેન્ટ્રલ એસી, અમારે તે વિધાઉટ રેન્ટ લોકર આપીએ છીએ, અને અમે લોકોએ જેટલી સ્કીમો રાખી છે, પુત્રી પડાવો પુત્રી બચાવો, ભારતીય સેના માટેની અમે લોકોએ યોજનાઓ કરેલી છે કે ભારતીય કોઈ બી પાકમાં રિટાયર કે જોબ કરતો હોય લોન લે તો 1% ઓછો, FD મૂકે તો 0.5% વધારે, સિનિયર સિટીઝન હોય તો 0.5% બીજો એડ થાય, ફક્ત છોકરીઓ હોય તો એ લોકોને અમે લોકો 0.5%. એને એક ક્રાઇટેરિયા નથી રાખ્યા કે ઉંમર 45 છે, બે જ પુત્રી. આજે છોટા પરિવાર સુખી પરિવારનો કોન્સેપ્ટ ચાલે તો 45 વર્ષના હોય અને બે છોકરીઓ હોય તો FD મૂકે અને પુરાવા મૂકી દે કે ભાઈ બે છોકરી છે તો 0.5% વધારે. કોન્સેપ્ટ લાવવા પડે તમને કોઓપરેટિવ બેંકમાં. આજે તમારા કોન્સેપ્ટના જ્યારે આપણે ચર્ચા કરી અને તમે કીધું કે સમાચાર માધ્યમમાં શું કરી શકાય કે લોકોને સમાચાર બતાડવા કરતાં માહિતી આપવી એ ઘણી મહત્ત્વની છે, તો તમે કોન્સેપ્ટ નવો લાવ્યા છો. આજે આ શ્વેત કહેવાય ને, શ્વેત ક્રાંતિ, જ્યારે દૂધની ક્રાંતિ આપણા વર્ગીસ કુરિયન સરે કરેલી
તે ક્રાંતિની શરૂઆત થયેલી. આજે તમે લોકોએ ન્યૂઝના લેવલે આજે નવી ક્રાંતિ કરી રહ્યા છે કે લોકોને સમાચાર બતાડવા નહીં, એના ઊંડાણમાં જે એની માહિતી પૂરી પાડવી. એ કોન્સેપ્ટ જે તમે ચાલુ કર્યો કે એનું વિશ્લેષણ કરી કે ભાઈ શું થાય. આજે તમે અમારા માધ્યમથી આજે કીધું કે ભાઈ આત્મનિર્ભર લોન કેવી રીતે કોને ને કેવી મળી શકે, બરાબર છે? તો આજે લોકોને માહિતી જોઈએ છે. હું તમે આંકડા આજે તમે કીધા પ્રમાણે કે હું ખાલી સમાચારમાં આંકડા જ બતાવી દેત તો એનાથી લોકોની ક્વેરી પૂરી નથી થતી, એમને ઉલટું પ્રશ્નો વધે કે આને મળી તો અમને કેમ ના મળે. તો કોન્સેપ્ટ બદલવો પડે, અને કોન્સેપ્ટ જ્યાં સુધી કોઓપરેટિવની માનસિકતા તમે કોઓપરેટિવ જેવી રાખશો ને, કેમ તમે નેશનલાઇઝ જેવું ના કરી શકો, કેમ તમે એમને બીટ ના કરી શકો, એ તમારા ઉપર છે. અને એ ક્રિએટ કરવું વ્યવસ્થાપક મંડળના હાથમાં છે. એટલે એ લોકોએ ચેન્જીસ લાવવો જોઈએ, અને અભિગમ બદલે તો 100% ચેન્જીસ આવશે. ગુરુભાઈ, છેલ્લો સવાલ કે તમે સારું કરી રહ્યા છો, કોઓપરેટિવ બેંક સારું કરી રહી છે તમારી, પણ સામે જનતા છે અને સરકાર છે, બંને પાસેથી શું અપેક્ષા તમે રાખો છો? સરકાર પાસેથી અપેક્ષા એવી રાખીશું કે જે તમે હાલમાં ગ્રાન્ટ ડિક્લેર કરી છે ને, એના જો વ્યાજ આપવાનું નક્કી કર્યું છે કે ભાઈ 6% વ્યાજ સરકાર આપશે, તો એ યોગ્ય સમયે અને ટાઈમ ટુ ટાઈમ આપે જેથી સંસ્થા ઇઝીલી ચાલી શકશે. સરકાર પાસે બીજી અપેક્ષા એવી છે કે હજી એનામાં ચેન્જીસ લાવવી જોઈએ, હજી લોન ઓફ્સ અમાઉન્ટ થોડી વધારવી જોઈએ. કારણ કે 1,00,000 રૂપિયામાં સામાન્ય વેપારમાં 4 મહિનામાં ફસાયેલો વ્યક્તિ, આજે પેપર વિતરક ભાઈ અમારા હતા ને, મને કહેતા હતા કે મારા 700 પેપર છે, રોજના મને કે 4,000 રૂપિયા જેટલા મારા પેપરનો ખર્ચો થાય છે. તો આજે તમને એક વસ્તુ કહું કે એને કીધું કે મને લોકડાઉનમાં મારા રેગ્યુલર જે પેપર હતા એ લોકોએ પેપરના બિલ નહીં આપ્યા, પણ કસ્ટમર મારા 20 વર્ષ જૂના તો બંધ ના કરી શકું. તો અમાઉન્ટમાં બી ચેન્જીસ કરવી જોઈએ, અને સરકારે આ બધામાં જ હજી કંઈક ઇમ્પ્લાન્ટ કરીને કે કંઈક ચેન્જીસ લાવીને, ક્રાઇટેરિયા ચેન્જીસ કરીને કંઈક નવું લાવવું જોઈએ. અને લોકોને હું એટલી જ નમ્ર વિનંતી કરીશ કે સરકારે પહેલ બતાડી છે કોઓપરેટિવ સેક્ટર પર વિશ્વાસ રાખીને, જે કોઓપરેટિવ પર વિશ્વાસ રાખ્યો જે સંસ્થાઓ નથી આપી રહી, તો આના પછીમાં કંઈક નવો સુધારો આવે ને લોકોને અવેરનેસ આવે કે ભાઈ હા, કે જે જે લોકોએ આત્મનિર્ભરની લોનો લીધી છે તે યોગ્ય સમયમાં પેડ કરેલી છે, તો એ પેડ કરશે તો નેક્સ્ટ ટાઈમ સરકાર બી આગલું પગલું ભરશે, કંઈક નવું લાવશે, અને બેંકો બી આપવા માટે વિશ્વાસ બતાવશે. અને આનામાં એક સારું મનોજભાઈ એવું છે કે 6 મહિના તમને લોન લીધા પછી કોઈ ઈએમઆઈ નથી, 6 મહિના પછી તમારી ઈએમઆઈ ચાલુ થાય છે. એટલે લોકોને બીજો 6 મહિનાનો ટાઈમિંગ છે પોતાનો વ્યવસાય સેટ કરવા. તો હું તો લોકોને બી એવું કહીશ કે જે લોકોએ આત્મનિર્ભરની લોન લીધી, ક્યાંથી બી લીધી હશે, તો એ યોગ્ય સમયે પેડ કરશો તો સરકાર બી મજબૂત થશે, બેંક બી મજબૂત થશે, અને તમારા ઉપર આવનાર દિવસમાં વધારે વિશ્વાસ રાખશે. ખૂબ ખૂબ આભાર ગૌરવભાઈ, તમે આ સુંદર માહિતી આપી, અને જે રીતે આપણે આત્મનિર્ભર ગુજરાતની વાત કરી રહ્યા હતા, જે લોન આપવાની વાત કરી રહ્યા હતા, સરકાર દ્વારા એક સુંદર યોજના જાહેર કરવામાં આવી છે, પરંતુ આ યોજના જે તે બેંકો છે તેના વિવેક પર છે કે તેઓ કોને લોન આપે છે, કેમ કે પૈસા તેમના છે. પરંતુ જે રીતે ગૌરવભાઈએ કીધું કે તમામ લોકો જો સાચા વહીવટ કરીને, સાચા લોકોને જો તમામ લોકો લોનો આપશે, તો આપણે આ આર્થિક સંકટમાંથી કોઈને ઉગારી શકીશું. નહીં તો જે રીતે લોકો ઊંચા વ્યાજ લઈને જો ધંધો કરશે તો તે લોકો આગળ તો નહીં આવે, પરંતુ વ્યાજના કર્જ તળે જ તે લોકો દબાઈ જશે, અને આટલી સુંદર જે યોજના છે સરકારની તે પણ ક્યાંક ને ક્યાં પડી ભાંગશે.